ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ધોરણ 4 વિષય અંગ્રેજી. આપણે આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 53 ઉપર એક્ટિવિટી 9 જોઈશું. શું જોઈશું? યુનિટ 5ની એક્ટિવિટી 9. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 53 ઉપર યુનિટ 5, કયું છે? યુનિટ 5ની એક્ટિવિટી 9. જો તમને ચિત્ર આપ્યું છે, ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી વાક્યો વાંચો અને વ્યક્તિને ઓળખો. શું કીધું છે? વ્યક્તિને ઓળખવાનું કીધું છે બાળકો. ચાલો આપણે ચિત્રમાં તમે જુઓ છો, એક પેન્ટ કરે છે, એક બાણું બાણામાં હથોડી લઈને જો ખીલી કરે છે, કડીઓ છે, પછી સીડી ઉપર એક ઇલેક્ટ્રિક બલ્બ બેસાડે છે, એક માણસે સીડી પકડી છે. કુલ 5 માણસ છે. એ આપણે એને ઓળખવાના છે અને એમાં નામ લખવાનું છે. ચાલો પહેલાં તો હું તમને વાંચીને બતાવીશ. હેલો, આઈ એમ સોહમ. હેલો, આઈ એમ સોહમ. હેલો, હું સોહમ છું. જો સોહમ સોહમ શું કામ કરે છે એ તમારે લખવાનું છે. પછી સોહમનું આઈ હેવ એ બ્રશ. આઈ હેવ એ બ્રશ. આઈ હેવ એટલે મારી પાસે. આઈ હેવ એ બ્રશ. મારી પાસે બ્રશ છે. જો જોયું, બ્રશ છે. સોહમ કોનું નામ છે તમારે પછી ખાનામાં લખવાનું છે. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ. હું દિવાલને પેઇન્ટ કરું છું, એટલે કલર કરું છું. હું વોલ એટલે દિવાલ, પેઇન્ટ એટલે કલર, એટલે પેઇન્ટ કલર કરું છું. હું દિવાલને કલર કરું છું. જો તમને દેખાય છે સોહમ છે એ સોહમની પાસે બ્રશ છે, એટલે કે છે આઈ હેવ એટલે મારી પાસે, બ્રશ છે, પેઇન્ટિંગ એટલે પેઇન્ટ કરું છું, વોલ એટલે દિવાલ. તો જે ગ્રીન કલરનો દેખાય છે માણસ, ગ્રીન કલરના ટી શર્ટ પહેરી છે, એ માણસના હાથમાં જો કલરની ડોલ છે, એના હાથમાં બ્રશ છે. તો બાજુમાં વ્હાઈટ કલરનું ખાનું દેખાય છે ને, એમાં સોહમનો સ્પેલિંગ લખવાનો છે. SOHAMA. સોહમ, સોહના, સોરી સોહમ નહીં, સોહના છે. શું છે? સોહના. આઈ એમ એ સોહના. આઈ હેવ એ બ્રશ. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ. શું કહે છે? હેલો, આઈ એમ સોહના. સોહના, હું સોહના છું. આઈ એમ એ બ્રશ. આઈ હેવ એટલે મારી પાસે બ્રશ છે. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ. હું દિવાલને પેઇન્ટ કરું છું, કલર કરું છું. તો ગ્રીન કલરનું છે ને જે માણસ, એનું નામ તમારે ખાનામાં લખવાનું છે. SOHANA. સોહના, ઓ સોહના. ચાલો બીજું વાક્ય જોઈશું. હાય, માય નેમ ઇઝ જોહન. હાય, માય નેમ ઇઝ જોહન. હાય, મારું નામ જોહન છે. આઈ એમ ઓન ધ લેડર. આઈ એમ ઓન ધ લેડર. લેડર એટલે સીડી ઉપર. શું કહે છે? સીડી ઉપર. લીડર એટલે લેડર. લીડર, લેડર, LADER, લેડર એટલે સીડી ઉપર. જો સીડી ઉપર કોણ ચડેલું છે દેખાય છે તમને? તો કે હાય, આઈ એમ એ હાય, માય નેમ ઇઝ જોહન. હાય, મારું નામ જોહન છે. આઈ એમ ઓન ધ લેડર. હું સીડી ઉપર છું. હું સીડી ઉપર છું. આઈ એમ ફિનિશિંગ અ બલ્બ. આઈ એમ ફિનિશિંગ અ બલ્બ. ફિનિશિંગ એટલે લગાવવું. ફિનિશિંગ એટલે લગાવવું અને બલ્બ એટલે ગોળો. એટલે કહે છે હું ગોળાને લગાવું છું, હું બલ્બને લગાડું છું. તો સીડી ઉપર ઓલા મોરપીચ કલરનું, વાદળી કલરનું શર્ટ છે ને એ જો, એનું નામ શું છે? તો કે જોહન. એમાં લખવાનું છે JOHAN, જોહન. સીડી ઉપર ચડેલો દેખાય છે ને, એનું નામ જોહન છે. ચાલો ત્રીજું. હિયર ઇઝ મિસ્ટર લકડવાલા. શું કહે છે? હિયર ઇઝ મિસ્ટર લખડવાલા. તેનું નામ શું છે? લખડવાલા. અહીંયા મિસ્ટર લખડવાલા. આઈ હેવ સેવ. આઈ હેવ સો એન્ડ હમર. શું કહે છે? આઈ એમ સો એન્ડ હમર. આઈ હેવ સો. સો એટલે કરવત. સો એટલે કરવત. ને હમા હમા
હામર એટલે હથોડી, હામર એટલે હથોડી. જો એના એવલા પિંક કલરના છોકરો બેઠો છે દોડ બારણાની બાજુમાં, જોયો તમે? એનું નામ શું છે? તો કે મિસ્ટર લક્કડવાલા. શું કે છે? મિસ્ટર લક્કડવાલા એનું નામ છે. આઈ એવે સો એન હામર, હામર એટલે હથોડી ને સો એટલે કરવત. મારી પાસે કરવત અને હથોડી છે. આઈ એમ એ ફિનિશિંગ અ નેઇલ, નેઇલ એટલે તમને એમ છે કે નેઇલ એટલે નખે થાય, પણ અમે અહીંયા નખ નથી ખીલી કરવાની છે, કારણ કે જોઈએ આઈ એમ ફિનિશિંગ અ નેઇલ, આઈ એમ ફિનિશિંગ અ નેઇલ. હું ફિનિશિંગ એટલે મેં તમને હમણાં જ કીધું હતું ને લગાડવું, હું ખીલી લગાડું છું. આઈ એમ મેકિંગ ધ ડોર, આઈ એમ મેકિંગ ધ ડોર. ડોર એટલે દરવાજો અથવા બારણું. હું બારણું અથવા દરવાજા બનાવું છું. હું ડોર એટલે બારણું અથવા દરવાજો, હું દરવાજો બનાવું છું. ફરી એ ત્રીજું વાક્ય આખું લાંબુ છે, સમજી લેજો. હિયર ઇઝ મિસ્ટર લખલવાલા, મારું હિયર એટલે અહીં, હું અહીંયા મિસ્ટર લખલવાલા. આઈ એમ સો એન હામર, આઈ એમ સો એ સો એન હામર. હામર એટલે હથોડી, સો એટલે કરવત. મારી પાસે હથોડીને કરવત છે. આઈ એમ ફિનિશિંગ અ નેઇલ, નેઇલ એટલે તમને એમ થાય નખ, પણ નખ નહીં ખીલી બતાવવાની છે. આઈ એમ ફિનિશિંગ અ નેઇલ, હું ખીલી લગાડું છું. આઈ એમ મેકિંગ ધ ડોર, હું દરવાજા બનાવું છું. જો દરવાજો બનાવે છે ત્યાં જોઈ તમને હથોડાથી ખીલી ખોડે છે ને એ. ચાલો ચોથું વાક્ય, નેમ્સ આઈ એમ વિનોદ. નમસ્તે, નમસ્તે આઈ એમ વિનોદ. શું કહે છે? નમસ્તે આઈ એમ વિનોદ, નમસ્તે હું વિનોદ છું. આઈ એમ લેંગિંગ ધ બ્રિકર્સ, આઈ એમ લેંગિંગ ધ બ્રિકર્સ. જો વિનોદ છે ને, નમસ્તે આઈ એમ વિનોદ, નમસ્તે હું વિનોદ છું. આઈ એમ લેંગિંગ ધ બ્રિકર્સ, બ્રિકર્સ એટલે ઈંટો, બ્રિકર્સ એટલે ઈંટો, એટલે લેંગિંગ એટલે લગાવવું. જો અહીંયા તમને વિનોદ છે પર્પલ કલરનો જાંબલી કલરનો શર્ટ પહેર્યો છે ને, એ દિવાલ બનાવે છે, જોયું? જોવા છે તો ઈંટ છે એકબીજા ઉપર એક ગોઠવે છે, જોયું છે? ગોઠવવું, લગાવવું, લેંગિંગ એટલે લગાવવું. જો તમારે જો લગાવે છે, એક હાથમાં લેલું છે અને બીજા હાથમાં ઈંટ છે, એક ઉપર એક ઈંટ મૂકે છે અને દિવાલ બનાવે છે ને, તો એનું નામ શું છે? વિનોદ છે. તો ખાનામાં તમારે વિનોદ લખવાનું છે. શું લખવાનું છે? વિનોદનો સ્પેલિંગ VINOD. તો શું કહે છે? નમસ્તે આઈ એમ વિનોદ, નમસ્તે હું વિનોદ છું. આઈ એમ લેંગિંગ ધ બ્રિકર્સ, બ્રિકર્સ એટલે ઈંટો અને લેંગિંગ એટલે લગાવું. હું ઈંટો લગાવું છું. પાંચમું વાક્ય છે, આઈ એમ હેલ્પિંગ જોન, આઈ એમ હેલ્પિંગ જોન. હેલ્પિંગ એટલે મદદ કરવું, હેલ્પિંગ એટલે મદદ કરવું. આઈ એમ હેલ્પિંગ જોન, હું જોન છું, હું જોન મદદ કરું છું. એટલે જોન છે એટલે હું મદદ કરું છું. આઈ એમ હિઝ ફ્રેન્ડ્સ, આઈ એમ હિઝ ફ્રેન્ડ. હિઝ એટલે તેમનું, શું? હિઝ એટલે તેમનું, હું તેમનો મિત્ર છું, હું તેમનો મિત્ર છે. આઈ એમ હેલ્ડિંગ ધ લીડર, આઈ એમ હેલ્ડિંગ ધ લેડર. શું? આઈ એમ હેલ્ડિંગ ધ લેડર. હેલ્ડિંગ એટલે પકડવું, શું? હોલ્ડિંગ એટલે પકડવું. આઈ એમ હોલ્ડિંગ ધ લેડર, હોલ્ડિંગ એટલે પકડવું ને લેડર એટલે સીડી, લેડર એટલે સીડી. તો જોઈએ સીડીને, જોન છે એ જોન ઇલેક્ટ્રિકને બલ્બ બેસાડે છે, તો જોઈ તેને મદદ કરે છે. તો કે આઈ એમ હોલ્ડિંગ ધ લેડર, હું સીડીને પકડી રાખું છું. શું કે? હું સીડીને પકડી રાખું છું. માય નેમ ઇઝ જય. તો તમારે એ ખાનામાં જય લખવાનું, JAY જય. શું? JAY જય, મારું નામ જય છે. જો હજુ ફરીથી એકવાર વાંચી જો છું સારું વ્યવસ્થિત.
તો તમને આવી રીતે પૂછવામાં આવે, આના સ્પેલિંગ પણ પૂછવામાં આવશે અને વાક્યોનું અંગ્રેજી અથવા વાક્યોનું ગુજરાતી પણ પૂછવામાં આવશે પેપર. તારે ખાસ ધ્યાન તમારે લખવાનું છે બાળકો. ચાલો ફરી એકવાર તમને વાંચીને બતાવું છું. હેલો આઈ એમ સોહના. હેલો આઈ એમ સોહના. હું સોના છું. આઈ હેવ એ બ્રશ. મારી પાસે બ્રશ છે. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ. હું દિવાલને પેઇન્ટ કરું છું. હાય માય નેમ ઇઝ જોહન. હાય માય નેમ ઇઝ જોહન. હાય મારું નામ જોહન છે. આઈ એમ ઓન ધ લેડર. આઈ એમ ઓન ધ લેડર. હું સીડી ઉપર છું. આઈ એમ ફેન્સિંગ અ બલ્બ. હું બલ્બ લગાડું છું. હિયર ઇઝ મિસ્ટર લક્કડવાલા. અહીંયા મિસ્ટર લક્કડવાલા. આઈ હેવ સો એન્ડ આઈ એમ સો એન્ડ હામર. સો એટલે કરવત અને હામર એટલે હથોડી. મારી પાસે કરવત અને હથોડી છે. આઈ એમ ફેન્સિંગ અ નેલ. આઈ એમ ફેન્સિંગ અ નેલ. હું ખીલી લગાડું છું. આઈ એમ મેકિંગ ધ ડોર. હું બારણું બનાવું છું. નમસ્તે આઈ એમ વિનોદ. નમસ્તે હું વિનોદ છું. આઈ એમ લેગિંગ ધ બ્રિકસ. બ્રિકસ એટલે ઈંટો ને લેગિંગ્સ એટલે લગાવું. હું ઈંટો લગાવું છું. આઈ એમ હેલ્પિંગ જોહન. હું જોહનને મદદ કરું છું. આઈ એમ હેઝ ફ્રેન્ડ. હું તેમનો મિત્ર છું. આઈ એમ હોલ્ડિંગ ધ લેડર. આઈ એમ હોલ્ડિંગ ધ લેડર. હું સીડીને પકડી રાખું છું. માય નેમ જય. મારું નામ જય છે. ચાલો બાળકો વાંચી ગઈ વ્યવસ્થિત. આવડશે ને હવે? ચાલો એના પછીનું પેજ નંબર 54 ઉપર તમારે જાણવું છે એક્ટિવિટી 10. તો શું કીધું છે? કલર્સ. તમારે આપેલા શબ્દો પર તમારા વર્ગખંડમાં શાળા કે વસ્તુનું વ્યક્તિનું નામ લખવાનું છે. તો રેડ છે. કલર્સમાં રેડ કયા કયા સ્પેલિંગ લખશો? તો કે એપલ, પેન્સિલ અને રિબોન. એપલનું સ્પેલિંગ એ ડબલ પી એલ ઈ, પેન્સિલ પી એન સી આઈ એલ પેન્સિલ, અને રિબોન આર આઈ ડબલ બી ઓ એન રિબોન. ઓરેન્જ તો કેપ, ઓરેન્જ અને ઇરેઝર. કેપ સી એ પી કેપ, ઓ આર એન જી ઓરેન્જ, અને ઇરેઝર ઈ આર એ એસ ઈ આર. યલોમાં બનાના, સનફ્લાવર, કંપાસ બોક્સ. બનાના બી એ એન એ અને સનફ્લાવર એસ યુ એન એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, અને કંપાસ બોક્સ સી ઓ એમ પી એ ડબલ એસ બી ઓ એક્સ કંપાસ બોક્સ. ગ્રીન તો કે છે ગ્રીનમાં ગ્રેસ, વિન્ડોઝ અને ટ્રી. ગ્રેસ જી આર એ ડબલ એસ વિન્ડો ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ ટી આર ડબલ્યુ ટ્રી. બ્લુ શર્ટ પેન્ટ અને ડોર. શર્ટ એસ એચ આઈ આર ટી શર્ટ પીઈ એન પેન ડી ડબલ ઓ આર ડોર. બ્રાઉન તો કે બેન્ચ, પોટ અને બેગ. બેન્ચ બીઈ એન સી એચ બેન્ચ પી ઓ ટી પોટ અને બી એ જી બેગ. બ્લેક તો કે ક્રો શૂઝ અને બ્લેકબોર્ડ. તો સી આર ઓ ડબલ્યુ ક્રો શૂઝ એસ એચ ઓ ઈ એસ શૂઝ, અને બી એલ એ સી કે બી પી બી બી બોલ્ડ બી ઓ એ આર ડી બોલ્ડ. હવે સાઇઝ. સાઇઝમાં સ્મોલ તો સ્મોલ કોણ કોણ છે? તો કે ઇરેઝર પિન અને ચોક. ઇરેઝર ઈ આર એ એસ ઈ આર પી આઈ એન પિન, અને ચોક સી એચ એ એલ એ કે. લાર્જ. લાર્જમાં એટલે મોટું. લાર્જ એટલે મોટું. ડોર, કબર્ડ અને બ્લેકબોર્ડ. ડોરમાં ડી ડબલ ઓ આર ડોર, કબર્ડ સી યુ પી બી ઓ આર ડી બી એલ એ સી કે બી ઓ આર ડી. બીક બેન્ચ, વિન્ડો અને ચેર. બીઈ એન સી એચ ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ સી એચ એ આઈ ચેર. શોર્ટ તો કે પેન્સિલ, દર્શન, રોઝ પ્લાન્ટ. પેન્સિલ પીઈ એન સી આઈ એલ, દર્શન ડી એ આર એસ એચ એન દર્શન, અને રોઝ પ્લાન્ટ આર ઓ એસ સી પી એલ એ એન ટી. ટોલ તો કે અંકિત, હર્ષ અને નેમ ટ્રી. અંકિત એક એન કે આઈ ટી અંકિત, હર્ષ એચ એ આર એસ એચ હર્ષ, અને નેમ ટ્રી એન ડબલ ઈ એમ ટી આર ડબલ ઈન ટ્રી. થીન તો કે ગીતા, બેલ્ટ અને ટેક્સ્ટ બુક. જી ડબલ ઈ ટી એ ગીતા બેલ્ટ બી ઈ એલ ટી બેલ્ટ ટેક્સ્ટ બુક ટી ઈ એક્સ ટી બી ડબલ ઓકે બુક. ફેટ તો કે સંજય,
રામજીભાઈ અને કેતન. સંજયનો સ્પેલિંગ SANJAY, રામજીભાઈ RAMJIBHAI અને કેતન KETAN કેતન. ચાલો શેપ્સ. શેપ્સ કહેવાના છે રાઉન્ડમાં. રાઉન્ડમાં છે કે ક્લોક, કોઈન અને બટન. શું કીધું છે? રાઉન્ડમાં ક્લોક, કોઈન અને બટન. ક્લોક COLOCK, કોઈન COIN, કોઈન અને બટન BUTTON, એ બધા ગોળાકાર. સ્ક્વેર, સ્ક્વેર તો ટેબલ, ટેલ અને ઇરેઝર. TABLE ટેબલ, TILE ટેલ અને ERASER. રેક્ટેંગલ તો કે બેન્ચ, બ્લેકબોર્ડ અને કંપાસ બોક્સ. BENCH BLACKBOLD અને COMPAXSBOX કંપાસ બોક્સ. ટ્રેંગલ તો કે એરો, આઈસ્ક્રીમ કોન અને ફ્લેક. એરો AROW ICECREAM CONE આઈસ્ક્રીમ કોન અને ફ્લેગ FLAG. એવું કાંઈ નથી, તમને જે પણ આવડતા હોય એ લખાઈ શકાય. મેં તમને પૂછાય એવું નહીં કે એમાંથી જ લખવાના, તમને કોઈ પણ બીજા આવડતા હોય તો પણ તમે લખી શકો છો. એવી રીતે કલર્સમાં તમારી જાતે લખવાના હોય તો તમારી આપે લખશો સાઇઝમાં અને શેપ્સમાં. આ તો મેં તમને ખાલી બોલીને બતાવ્યા, પણ તમારી આપે પણ તમે લખી શકો છો બાળકો.